बीबस कम्युनिटी मीडिया सेंटर बोल्टन यूके द्वारा संचालित गुजराती कार्यक्रम एक मुलाकात में आपनु हार्दिक स्वागत छे। मारू नाम इम्तियाज पटेल वेरड़ियावाला छे अने गुजराती कार्यक्रम एक मुलाकात नो हूँ संचालक छु। जेम के आपने खबर छे के आ विभाग आपणा सौनो छे अने अमारा प्रयत्न रहे छे के आ विभाग में आपणने रस पड़े, रुचि पड़े, कंईक जाणवानुं मळे ए उद्देश्यथी અમે અલગ અલગ મહેમાનોને આમંત્રણ પાઠવતા હોઈએ છીએ। અને બીજું કે આ વિભાગમાં આપણી સામાજિક સમસ્યાઓ હોય, રાજકીય સમસ્યાઓ હોય, આર્થિક સમસ્યાઓ હોય, ધાર્મિક સમસ્યાઓ હોય યા એવા બીજા વિષયો હોય જેને અનુસંધાનમાં લઈને આપણે મહેમાનોને બોલાવી એ લોકોના મંતવ્યો જાણતા હોઈએ છીએ। તો ફરી વખતે બીબસ કમ્યુનિટી મીડિયા સેન્ટર બોલ્ટન યુકે તરફથી આપનું સ્વાગત કરતા મને આનંદ થાય છે। અને આજના આ કાર્યક્રમ એક મુલાકાતમાં આપણા અતિથિ વિશેષ ડૉક્ટર ચિનુ મોદી સાહેબ ઉપસ્થિત છે અને એમના પરિચયમાં એટલું કહી શકાય કે ગુજરાતી સાહિત્ય જગતમાં ડૉક્ટર ચિનુ મોદી સાહેબ કવિ, ગઝલકાર, નાટ્યકાર, વાર્તાકાર અને વિવેચક તરીકે ખૂબ જ ખ્યાતનામ છે। એમની પ્રતિભા બહુમુખી છે અને સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં એમનું પ્રદાન પણ નોંધપાત્ર છે। એમનું ઉપનામ છે ઇરશાદ। આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતાઓમાં જનાબ આદિલ સાહેબ મંસૂરી તથા જનાબ મનહર મોદી સાહેબ સાથે ચિનુ મોદી સાહેબ પણ ખરા છે। ગઝલમાં એમણે કરેલ પ્રયોગો અને નવોન્મેષ ક્ષણિકા અને તસ્બી સ્વરૂપે ઓળખાય છે। ડૉક્ટર રશીદ મીર સાહેબ એમ કહે છે કે ચિનુ મોદી સાહેબની ગઝલોમાં ગઝલ સ્વરૂપની નકશિક સંઘેડા ઉતાર સફાઈ અને ઝીણું નકશીકામ જોવા મળે છે। ચિનુ મોદી સાહેબ આરંકારથી જ રેમઠ સાથે સંકળાયેલા હતા। આ રેમઠના સર્જકો દ્વારા જ ગુજરાતીમાં આધુનિક ચેતનાનો એટલે કે આધુનિક ગઝલની ચેતનાનો પ્રવેશ થયો અને આધુનિક ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ચિનુ મોદી સાહેબનું સ્થાન ખૂબ જ મોખરે છે અને સીમાચિહ્નરૂપ પણ છે। આપણું સદભાગ્ય છે કે આજે બીબસની એક મુલાકાતમાં ડૉક્ટર ચિનુ મોદી સાહેબ આપણી સાથે છે। તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીની 9મી ભાષા સાહિત્ય પરિષદ લંડન અને બીજા અનેક પ્રોગ્રામો થકી લંડન આવેલા છે તો એમના કિંમતી સમયમાંથી એમણે જે સમય ફાળવ્યો છે એટલે શરૂઆતમાં જ હું દર્શકો વતી બીબસ ટીમ વતી એમનો આભાર માનું અને ચિનુ મોદી સાહેબનું આપણે સ્વાગત કરીએ। સાહેબ આપનું સ્વાગત છે। થેન્ક યુ, કેમ છે? બસ મજામાં છે સાહેબ। તો સૌ પ્રથમ સાહેબ જરાક અમારા દર્શકોને અને અમારી સાથે જો આપના બચપણની જન્મની ઉછેરની શિક્ષણની માહિતી આપશો તો એ અમને ઉપયોગી નીવડશે અને મજા આવશે। 1939માં મારો જન્મ થયો। સર્ટિફિકેટમાં 18/10/1939 લખાય પણ હું પીએચડી કરતો હતો ત્યારે મેં જોયું કે ભાદરવાવત બીજ એ તો 30/9/1939 હતી એટલે પછી મેં મારી રીતે પાસપોર્ટમાં ભલે 18/10 ચાલે પણ હું ઉજવું છું 30/9/1939 પ્રમાણે। આ વિજાપુરમાં મારો જન્મ થયો એટલે કે ઉત્તર ગુજરાતના વિજાપુરમાં અને ત્યાં મારા પિતા એ સરકારી વકીલ હતા, મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા અને લોકલ બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ હતા અને હું જન્મ્યો એ દિવસે જ વિજાપુરમાં સ્ટ્રીટ લાઇટ શરૂ થઈ હતી એવું કહેવાય છે। એટલે ત્યાર પછી ખેડિયાની જમીન એ કાયદો આવ્યો એના કારણે અમારે ધોળકા જવું પડ્યું મારા મોસાળમાં, કારણ કે મારી માને કોઈ ભાઈ નહોતો એટલે બધી જ મિલકત 1650 વીઘા જમીન અને ખાસા મકાનો એ ચિનુ મોદીને મળ્યા અને મારા પિતા ત્યાં આગળ વડોદ એટલે બીજાપુર મૂકીને ધોળકા આવ્યા અને ધોળકામાં સેટા સનલી હાઈસ્કૂલમાં મેં અભ્યાસ શરૂ કર્યો। ભણવાનું તો એટલું બધું કાચું હતું કે મારા એક શિક્ષકે એમ કહ્યું કે જો આ છોકરાને હું ભણાવું તો મને ટીબી થઈ જાય એટલે મારા પિતા દુઃખી થઈને મને અમદાવાદ લઈ આવ્યા અને નવચેતન હાઈસ્કૂલમાં મને દાખલ કરાવ્યો જ્યાં 5 શિક્ષકો મને ભણાવવા આવે। 13.5 વર્ષની ઉંમર મારી ભણવામાં સેટ પણ ધ્યાન નહીં, લઘુતા ગ્રંથિ અમદાવાદ આયા એટલે એટલી બધી વધી ગયેલી ધોળકાથી આમ ત્યાં આગળ ધોળકામાં કસ્બાથી અમે લોકો કહેવાય નગર શેઠ ત્યાંના અને અહીંયા અમદાવાદમાં તો કોઈ ઓળખે પણ નહીં, કોઈ પરિચય પણ નહીં
અને મને જે ત્યાં આવડતું ગિરિદંડાથી માંડીને બધું, એ તો અમદાવાદમાં રમાતું જ નહોતું. એટલે બહુ જ લઘુતા ગ્રંથી, ભારોભાર, એટલે નાકમાંથી લેટ હાલ્યા જાય, મોઢામાંથી લાળ પડે, આવી પરિસ્થિતિ. હવે આમાંથી કઈ રીતે ઓવરકમ કરવું એ પ્રશ્ન હતો. 5 શિક્ષકો ભણાવ્યા ત્યાર પછી ચીનુ મોદી 39% સાથે SSCમાં પાસ થયા. અને SSCમાં પાસ થયા તો મારા પિતાને એમ લાગ્યું કે 13.5 વર્ષની ઉંમરે મારો દીકરો, એટલે એમણે પાછું છાપામાં છપાવડા, એટલે ધજાગર આપણા. પણ એ વખતે BA ની એક્ઝામ 18મા વર્ષે આપી. પણ એ પહેલાં ઓવરકમ કરવા માટે આ ઇન્ફેરિયોરિટીને મેં થોડોક વખત રામપુરી ચાકુ પણ રાખી જોયું. પછી મને થયું કે આ તો કોક મને જ મારી નાખશે, એટલે પછી છોડી દીધું. ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું. ક્રિકેટ રમ્યા પણ પાલડી 11માંથી રમવા મળ્યું. કોલેજમાં પહેલી ઓવર પણ એક રમવા ના દીધી મને, અને મને કહે આઉટ. ત્યાર પછી નાટક માટેની લો કોલેજમાં એમ કે વાર્ષિક કાર્યક્રમ થવાનો છે એમાં નાટકમાં, એટલે મેન ગો. મને એક ત્રીજો સંવાદ વાંચવા ના દીધો મને, કે નહીં તારું કામ નહીં. એટલે બહુ ઇન્ફિયોરિટી, સખત ઇન્ફિયોરિટી વધી ગયેલી. એવામાં સુધીર માંકડ નામનો એક મિત્ર રાજકોટથી આવ્યો, એણે પહેલીવાર મને 2 કવિતાની ચોપડીઓ આપી. આ કવિતાઓ મેં ઉજળી અને શ્યાણી વિજાણ, એ નાનાલાલની શૈલીમાં, પદ્ય ગદ્ય શૈલીમાં લખાયેલી. અને મને થયું કે આવું તો હું લખી શકું, એટલે મેં જવાહરલાલ ઉપર કવિતા લખી. અને અમારા પ્રોફેસર નિરંજન ભગત હતા, એ અંગ્રેજીના હતા, પણ મને ખબર હતી કે એ કવિ છે, એટલે મેં એમને બતાવી જવાહરલાલ ઉપરની કવિતા. એટલે એમણે જોઈ અને પછી મોડું આમ કરીને, જવાહર તને ઓળખે? ના. તો મને કહે કે તને થાય છે આ ઉંમરે, એની કવિતા લખ અને છંદમાં કવિતા લખ. અને ગુરુની આ શિખવણ કાંઠે બાંધી અને 16મા વર્ષે પાછું JVS કોલેજમાં શરૂ થઈ, એટલે JVS કોલેજમાં ગયો. અને ફાધર એટલે ક્રિશ્ચનોમાં તો એમ કહે છે કે લવ ધાય નેબર, એટલે આપણે તો સાચે સાચમાં નહીં બેઠા, અને પાડોશણની છોકરીના પ્રેમમાં પડ્યા. અને જે પહેલી કવિતા લખાઈ કે અંતર મારું એકલ વાયુ કોને ઝંખે આજ, કામણ કોના થઈ ગયા કે ના સૂજે રે કાજ, આ કવિતા ભગત સાહેબને બતાવી. મને કહે હા હા બરોબર, અને એમણે છાપી પણ કરી, પણ એ કોલેજ મેગેઝિનમાં છપાઈ. આ જ કવિતા મેં બહાર મોકલી તો ત્યારે વિશ્વવિજ્ઞાન અને વિશ્વમંગલ નામના 2 મેગેઝિન, વિશ્વમંગલમાં ધર્મ ધાર્મિક કવિતાઓ છપાય અને ધર્મ વિષયની બધું છપાય, અને વિશ્વમંગલમાં સામાન્ય સાહિત્ય. જે મારું આ પહેલું પ્રેમ કાવ્ય વિશ્વમંગલમાં ધાર્મિક મેગેઝિનમાં છપાય, અને દુઃખી દુઃખી હું થઈ ગયો કે મારું પહેલું પ્રેમ કાવ્ય આ રીતે થાય. પણ પછી લખવાનું શરૂ થયું અને 18મા વર્ષે તો કુમારમાં કવિતાઓ છપાવવાની શરૂ થઈ ગઈ. એટલે મારો લગભગ પાર્ટલી તમે જવાબ આપી દીધો સાહેબ, મને બહુ સરસ મતલબ કે કન્ટિન્યુટી છે કે સાહિત્ય સર્જનની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ, એનો તમે જવાબ થોડો આપી દીધો. અને ત્યાર પછી એનો આગળ થોડો વિકાસ જે થયો એમાં મેં નોંધ લીધી છે કે 1960 થી 70ના ગાળામાં રેમઠનો ડંકો વાગતો હતો, અને એમાં લાભશંકર ઠાકર સાહેબ, આદિલ મંસૂરી સાહેબ, મનહર સાહેબ, રાજેન્દ્ર સાહેબ અને અલબત્ત તમે મતલબ કે જોડાયા. તો આજે એ પ્રવૃત્તિનું જો તમારે પુનર્મૂલ્યાંકન કરવું હોય સાહેબ, તો એની મુખ્ય ઉપલબ્ધિઓ કઈ હતી? રેમઠ જે છે ને, તો આમ તો HK આર્ટ્સ કોલેજની હોસ્ટેલના, બોયઝ હોસ્ટેલના રેક્ટર તરીકે શ્રીકાંત શાહ નામના કવિ, એના ત્યાં અમે લોકો જઈએ. હું રોજ જઉં, 4 વાગે પહોંચી જઉં, પછી ભઠિયાર ગલી જઈએ, ખીરી ખાઈએ, હલીમ ખાઈએ અને પાછા આવીએ. એમાં ધીમે ધીમે મારી સાથે શુક્રવારે આદિલ પણ આવતો હતો, પછી લાભશંકર પણ આવતા હતા. અને એક વખત એવું થયું કે હવે આપણે કોઈ જુદી સંસ્થા કરીએ, હવે કુમાર કાર્યાલયમાં જવાનું નથી, એટલે શું નામ રાખવું એમ પ્રશ્ન થયો. એટલે આદિલ મને કહે, જોડી કોષ પકડાયો, મને કહે કે જે પહેલું પાનામાં જે શબ્દ વંચાય એ ખોલો અને વાંચો. એટલે મેં વાંચ્યું તો રે આવ્યું, એટલે મેં કહ્યું કે મેં કહું આ તો રે આવ્યું, તો મને કહે કે બરાબર છે. એટલે પછી રે નામ રાખ્યું.
એનો સ્પેલિંગ પછી આદિલ મંસૂરીએ કર્યો, REAVIGH રે. કેટલાક લોકો એને રે કહે, એટલે અમારી કવિતાઓ સાંભળીને એમને અરે રે થઈ જતું હતું. તો કેટલાક એમ કહેતા કે રે એટલે આરે વાય, રે એટલે સૂર્યના કિરણ જેવા છે આ લોકો. પણ આજે જ્યારે આ બધાના વિશેની વાત કરીએ ત્યારે એમ લાગે છે કે જો રે મઠ શરૂ ના થયો હોત તો ગુજરાતી સાહિત્ય આજે જે પરિસ્થિતિએ પહોંચ્યું છે, કવિતામાં, નાટકમાં, નવલકથામાં, એ પહોંચ્યું ના હોત. કારણ કે રે દ્વારા જે કંઈ અગાઉનું હતું એ બધાને અમે રિજેક્ટ કર્યું, અને અમે અમારી રીતે અછાંદસ, પણ સુરેશ જોશીની રીતે નહીં, નાનાલાલની રીતે નહીં, અમે અમારી રીતે અછાંદસ કવિતા લખી. અને એમ ગઝલ અમૃત ગાયલ કે મરીઝના જેવી ના લખી, અમે અમારી રીતની ગઝલ લખી. એટલે એને એમાં તે કેવા કવિઓ આવે, આદિલ મંસૂરી એ તો પહેલાં તો ઉર્દુમાં જ કવિતા લખતા, એટલે પહેલી વાર એક ઉર્દુ ગુજરાતી મુશાયરો ચાલે, એમાં પહેલી વાર આદિલનો પરિચય થયો. એટલે હું ને મનર પણ ગુજરાતી ગઝલકાર તરીકે ગયેલા. મુશાયરાના પત્યા પછી ચા પીવા પાલડી બસ સ્ટોપ પર બેઠા ત્યારે આદિલ સહસ ગુજરાતી બોલે. મેં કહ્યું કે મિયા ગુજરાતી? તો કાંઈ શુદ્ધ ગુજરાતી. તો મેં કહ્યું ગુજરાતીમાં કેમ નથી લખતો તો ભાઈ, ગુજરાતીમાં ગઝલ લખવી જોઈએ. અને પછી એ બે દિવસ અઠવાડિયા પછી શુક્રવારે ઇમ્પિરિયલ હોટલમાં મળે છે અને બે પંક્તિ લઈને આવે છે કે એ જ હાથો માચે મારી જિંદગી સાચવી જે ના શક્યા મેદીનો રંગ, અને હું આ લઈને કુમારમાં જાઉં છું. અને બધું ભાઈ બહુ જ ખુશ થાય છે. પણ એક વખત હું રેમ એટલે કુમાર કાર્યાલયમાં બુધવારે જતો હતો ત્યારે મને આદિ લેતો કહ્યો, મને કહે કે હવે આપણે કુમારમાં જતા નથી. કેમ? કે આપણે સ્પિરિચ્યુઅલ વોકઆઉટ કર્યો છે. એટલે મને હજુ સમજાતું નથી કે આ સ્પિરિચ્યુઅલ વોકઆઉટ શું હતું. પણ બાજુમાં સારંગપુર ચકલામાં જ લાભશંકરનું દવાખાનું હતું, કાય ચિકિત્સા, પછી એ કાવ્ય ચિકિત્સા થયું, અને ત્યાં આગળ જઈ મઠની સ્થાપના થઈ. મઠ શબ્દ પણ આદિલ સાહેબે લગાડી આવ્યા. પણ થિયેટર ઓફ એપ્સોલ એ પહેલી વાર અમારા દ્વારા જ આવ્યું. પહેલી વાર જે એપ્સર્ડિટી છે એ કવિતામાં પણ અને ગઝલમાં પણ એ રેમઠના કવિઓ દ્વારા જ આવે. એટલે મને એમ લાગે છે કે રેમઠ જો ના હોત તો ગુજરાતી સાહિત્ય આજે જે દિશામાં છે તે દિશામાં ના હોત. ક્યાં વાત છે, આભાર આપનો. અને સાહેબ, આપણે છેલ્લા બે દિવસથી જે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી આજે નવમી ભાષા સાહિત્ય પરિષદ યોજાઈ રહી છે, આપે પણ બહુ સરસ વક્તવ્ય આપ્યા, તો એ બધી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં અને ખાસ કરીને બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અને ભાષાનું ભવિષ્ય તમે શું જોઈ શકો છો? ગુજરાતી ભાષા તમે સાચવશો તો સચવાશે, પણ ગુજરાતી બ્રિટનમાં કેટલી ચાલશે એની મને ખબર નથી. ક્યાંય પણ અત્યારે તો ગુજરાતમાં ગુજરાતી ચાલતી નથી એવી પરિસ્થિતિ છે. કારણ કે દરેક મા બાપ પોતાના છોકરાઓને અંગ્રેજી ભણાવવા પ્રયત્ન કરે છે, અંગ્રેજી મીડિયમમાં ભણાવે છે. એટલે મારો છે મોર, મારો છે મોર, મોટી ચરણ તો મારો છે મોર, એમ મારા દીકરાના દીકરાને કહું એટલે એમને પૂછે છે મોર એટલે શું, એટલે મારે કહેવું પડે પીકોક, ત્યારે એને ખબર પડે. તો જે ભાષા સમાજ દ્વારા બોલાતી રહે, એમાં ધંધો થતો રહે, તો એ ભાષા જ ચાલવાની. અંગ્રેજી ભાષા એટલે આખા વિશ્વમાં ક્યાંય પણ જાઓ તો અંગ્રેજી ભાષા એ પાઉન્ડની ભાષા નથી રહી, એ બધે જ એક સરખા ચલણવાળી થઈ ગયેલી છે. એટલે દાખલા તરીકે અહીંયા હું રૂપિયો લઈને આવું, 5 રૂપિયાની નોટ, તો મને કોઈ કશું આપે નહીં. એક એમ ગુજરાતી ભાષા આપણે અહીંયા વાપરવા પ્રયત્ન કરીએ તો કોઈ આપણને સાંભળવાનું નથી. એટલે ભાષાભિમાન એ જુદી વાત થઈ, પણ ભાષાને ન સાચવી એમ હું નથી કહેતો. ભાષાનું સાહિત્ય સચવાય, ભાષાની વૃદ્ધિ થાય, એમાં કવિતાઓ લખાય, એમાં વાર્તાઓ લખાય, અહીંની જે છે તે પ્રકારની હવે ગુજરે જી લખાશે, ગુજલીસમાં લખાશે. એટલે આદમને બહુ વર્ષો પહેલાં જે ખબર પડી ગયેલી તે હવે અહીંના ગુજરાતી વાર્તાકારો કવિઓને પણ સમજાતી જાય છે. અને ગુજરાતમાં પણ હવે ગુજરાતી અંગ્રેજી મિક્સ કા હિન્દી ગુજરાતી મિક્સ એમ આવું ભાષાનું કોકટેલ થયા કરે છે. અને આ તો થવાનું, કારણ કે
ઓક્સફર્ડ ડિક્શનરીમાં પણ કેટલા બધા ઉર્દુ શબ્દો છે, કેટલા બધા સંસ્કૃત શબ્દો છે, અને વધતા જ જાય છે એ શબ્દો, સમૃદ્ધિ વધતી જવાની. શુક્રિયા. અને સાહેબ, એક કવિ તરીકે, લેખક તરીકે, નાટ્યકાર તરીકે, અને અબવ ઓલ એક બુદ્ધિજીવી તરીકે, ખાસ કરીને ગુજરાત અને ભારતમાં જે અત્યારે રાજકીય પ્રવાહ વહી રહ્યો છે, તો એમાં તમારી દ્રષ્ટિએ મતલબ કે લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા તત્વોનું મૂલ્યો શું સચવાશે? આમાં હું રાજકીય રીતે બહુ જવાબ આપતો હોતો નથી, કારણ કે મારું કામ તો સાહિત્યનું છે અને હું આઈ એમ નોટ એક્ટિવિસ્ટ. પણ હું મારી રીતે કહું તો મને હિન્દુ મુસ્લિમ એવા કોઈ ભેદ છે નહીં, એટલે મારા જેટલા મુસ્લિમ મિત્રો છે એટલા જ ક્રિશ્ચિયન મિત્રો છે ને એટલા જ પારસી મિત્રો છે, મને એવો કોઈનો છોશ નથી. લોકશાહી એ ભારત કેટલું ડિઝર્વ કરે છે એની મને ખબર નથી, કારણ કે હજુ પણ કટોકટી જાહેર થાય ત્યારે બધા સીધા ચાલતા હોય છે, એ વગર કોઈ કાયદાનું પાલન કરતા નથી. એટલે હજુ વી ડોન્ટ ડિઝર્વ, વી ઇન્ડિયન્સ નેવર ડિઝર્વ એઝ ચર્ચિલ ટોલ્ડ, કે ડેમોક્રેસી માટે હજુ અમારી પૂરી તૈયારી છે નહીં એમ લાગે છે. અને સાહેબ, બ્રિટિશ ગુજરાતી સાહિત્યની, ખાસ કરીને આપણા વિવેચકો ઝાઝી નોંધ લેતા નથી, એનું કારણ શું હશે? એનું કારણ માત્ર એટલું છે કે ત્યાં આગળ તમે ત્યાં પબ્લિશ કરાવડાવો, ત્યાંના છાપાઓમાં, ત્યાંના મેગેઝિન્સમાં તમારી કવિતાઓ છપાવવી જોઈએ. દાખલા તરીકે આશ્રમ ડબ્બાવાલાને ઇઝ નોન, આદિલ મંસૂરી ઇઝ નોન ઓનલી બીકોઝ કે આદમને બધા ઓળખે છે. તમે આદમ જેટલું સારું લખો તો તમને જાણે ને, એટલે સારું લખવું પડે. દાખલા તરીકે હવે પંચમનું નામ ધીમે ધીમે ચારે બાજુ થતું જાય છે, સારું લખો તો બધે જ ના છૂટકો જ નથી કોઈનો. પણ તમે એમ કહો કે અમે બ્રિટિશમાં રહી, બ્રિટનમાં રહીએ છીએ ને અમારા વિશે કંઈ સારું નથી લખાતું, એ તો બરાબર નથી એમનું માનવું. એટલે સારું લખવું એ ઈચ્છા રાખવી જોઈએ અને શુદ્ધ લખવું એ, એટલે ગઝલ હોય તો રદીપ કાપ્યા આ તે બધું સચવાવું જોઈએ, બેર સચવાવી જોઈએ, મતલબ મકતા કરતાં આવડતું હોય તો ગઝલ થાય, એમ જ બકવાસ કરવાથી કંઈ વાત બનતી નથી. અને અંતમાં સાહેબ, હું વિનંતી કરું છું અમારા દર્શકો વતી અને બીબસની ટીમ વતી કે આપની અમુક જે પસંદીદાર ગઝલો અથવા કવિતાઓ હોય એ એક બે રચનાઓને સંભળાવશો પ્લીઝ. એક ગીત પહેલા તો પ્લીઝ. કેમ છો? સારું છે. કેમ છો? સારું છે. દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે. કેમ છો? સારું છે. અંકિત પગલાની છાપ દેખાતી હોય અને મારાનું નામ તો કે કાંઈ નહીં. અંકિત પગલાની છાપ દેખાતી હોય અને મારાનું નામ તો કે કાંઈ નહીં. દુણાતી લાગણીના દરવાનો સાથ અને દરવાજે કામ તો કે કાંઈ નહીં. દરિયો ઉલેચવાના આવ્યા પારેવડા. પંખીઓ આવ્યા કે દરિયો દરિયો શું કરશો, અમે અમારી ચાંદથી ઉલેચી નાખીશું. દરિયો ઉલેચવાના આવ્યા પારેવડા ને કાંઠે પૂછે કે પાણી ખારું છે, તો આપણાથી નહીં ભૂલે છે. કેમ છો? સારું છે. દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે. અને કહે છે કે પાણીમાં જોવું તો દર્પણ દેખાય અને દર્પણમાં જોવું તો કોઈ નહીં. પાણીમાં જોવું તો દર્પણ દેખાય અને દર્પણમાં જોવું તો કોઈ નહીં. કોઈ નહીં કહેતામાં ઝરમર વરસાદ અને ઝરમરમાં જોવું તો કોઈ નહીં. કોઈ નહીં કહેતામાં ઝરમર વરસાદ અને ઝરમરમાં જોવું તો કોઈ નહીં. કરમાતા ફૂલ જેમ ખરતા બે આંસુઓ, કરમાતા ફૂલ જેમ ખરતા બે આંસુઓ ને આંખો પૂછે કે પાણી તારું છે. કેમ છો? સારું છે. દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે. કેમ છો? સારું છે. બીજી એક ગઝલ છે. પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી. પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી. ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે પાણી. કે જેમ પથ્થર વગરનો પાળ ના હોઈ શકે, પાણી વગરનો દરિયો ના હોઈ શકે, એમ કવિ વાણી વગરનો ના હોય. પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી. ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. ને આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની.
ઈચ્છા અને હાથ પગ છે એ વાત આજે જાણી. એટલે એક ઈચ્છા કરીએ ને એટલે બે હાથ અને બે પગ એના કુલ થઈને 20 નખ થાય. એટલે એક ઈચ્છા કરી એટલે 20-20 નખથી નોરાવાનું થાય. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, ઈચ્છા અને હાથ પગ છે એ વાત આજે જાણી ને આ શ્વાસની રમતમાં હારી ગયો છું, આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ મારા ઘરે પધારો ગંજીપાની રાણી. ગંજીપાની તો રાણી આય, પેલી તો ના આવી તો કંઈ નહીં. અને છેલ્લે કહે છે કે ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, ક્યારેક અરીસામાં તમે તમારી સાથે લડો છો, ક્યારેક સત્યની સામે લડો છો, ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી. ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે માણ. ક્યાં વાત છે, બહુ બહુ શુક્રિયા, બહુ જ આભાર આપનો. અને અંતમાં સાહેબ અમારા દર્શકો માટે આપનો કોઈ સંદેશો ખરો? ટપાલ ખર્ચ થશે સંદેશો આપવા માટે, એટલે કોઈ સંદેશ હું કંઈ, હું તો કવિ છું, હું કવિતા લખી શકું. સંદેશો કામ, આ સંદેશો આપવાનું કામ તો નેતાઓનું છે કે ધાર્મિક માણસો, મારું કામ નથી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડૉક્ટર ચિનુ સાહેબ મોદી, જેમણે લંડન ખાતેની પોતાની મુલાકાત દરમિયાન પોતાનો કિંમતી સમય અમને ફાળવ્યો, આપણી સાથે વાતચીત કરી અને ખરેખર પ્રશ્નોના જે રીતના ઉત્તર આપ્યા, એમની રચનાઓ આપણી સાથે એમણે કઈ સંભળાવી, એ બધું હું દર્શકો વતી અને બી બસ ટીમ વતી ડૉક્ટર ચિનુ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું, એમનો આભાર માનું છું. અને અંતમાં આ ચેનલ તમે જોતા રહેજો, આપના કોઈ સૂચનો હોય, માર્ગદર્શન હોય, કાર્યક્રમ અને કાર્યક્રમો કેવા લાગે છે એ વિશે પણ અમને માહિતી આપતા રહેશો. મારું નામ ઇમ્તિયાઝ પટેલ વડિયાવાલા છે. આપ જ્યાં પણ રહો ત્યાં આનંદમાં રહો, પોતાનો ખ્યાલ રાખો, પરંતુ સાથે સાથે બીજાઓને પણ આનંદમાં રાખો અને પોતાની આસપાસના વ્યક્તિઓનો પણ ખ્યાલ રાખશો. આભાર.